રામ રામ સીતારામ જય માતાજી હરે મહાદેવ બધાને. તો તમારું બધાનું સ્વાગત છે આપણા ન્યુ વ્લોગમાં. અને આશા કરું છું કે તમે બધા મજામાં હશો, અમે પણ મજામાં છીએ ભગવાનની દયાથી. તો વાગી ગયા છે 4:30 જેવું ઓછું છે, અને આપણે ગાય ધોવાનો ફૂલ ટાઈમ થઈ ગયો છે. અને આજનો વ્લોગ આપણે અત્યારે જ ચાલુ કર્યો, અત્યારે સ્ટાર્ટ કર્યો, કેમ કે આખો દિવસ આપણને સમય નહોતો મળ્યો એટલે. અમે ગોગરાના પપ્પા ગયા છે, મને આ વાછરું છે એની મોરી લેવા. હવે દોવડા મળે કે મોરી મળે કંઈ નક્કી નહીં. અને હું ચા બનાવું છું. અને રુદ્ર જુઓ તોફાન કરે છે. આવ્યો આવ્યો બાપ, હાલે કેમ એમ બાવ, શું કરે? સાયકલ મને કઈ એટલું બધું નથી ગમતું, પણ તોય આપણે ભડેક માટે સાયકલમાં બેહાડીએ ને તો અહીંથી આમ અહીંથી આમ હાલે ચક્કર કાપે. બાકી તો ગેસ પાસે તરત આવી જાય છે, બહુ ધ્યાન રાખવું પડે એનું. ચા બને છે અને જો ગેસ પાસે જવાની તૈયારીમાં છે. એ રુદ્ર અને અનુજાત બહુ, અને આપણે જોઈ લઈએ ખૂટ્યાની ઉલટ ગળી ગયું ને એમ, કેમ કે નહીતર તો આપણે નંદી મહારાજનો બહુ આમ ત્રાસ છે. ડેલો ખુલ્લો ભાળે ને કે તરત જ અહીંયા આવી જાય ડેલામાં. તો હાલો મિત્રો ચા જોવા ઉપડે છે. આમાં ગીત વાગે. તો હાલો હવે રુદ્રના પપ્પા આવે એટલે એને ચા આપી દો. તો હાલો મિત્રો નવરા થઈ ગયા અને આવી છું અહીંયા ગાયોમાં. હવે રુદ્ર હોઈ ગયા એટલે જો રુદ્રના પપ્પા ગાયને ફેરવે. આ ગાયને ઈતડા ને એવું બધું વહી ગયું, પણ હજી પગેનો બહુ ખાસ સારો નથી. રુદ્ર સામે ઉડાયો છે. એકાદી ગાય આપણે ધોઈ લઈએ, ગાય તો ધોવી પડશે. કઈ ગાય ધોવી એ રુદ્રના પપ્પાને પૂછી લો, પછી ધો. અને ત્યાં વાસી દુને ઉનો ખાઈ જાય, પછી પીએ ચા પાણી. કઈ ગાય ધોવાની મારે? સાચી વાત છે.
અત્યાર સુધી તડકો હતો, મસ્ત દાડો વાતાવરણ થઈ ગયું. ચાલો મિત્રો, હવે આપણે એક બે ગાય દોડાવી, પછી હું ગાય દોતી હતી એટલે રુદ્રના પપ્પાએ કે બ્લોક શૂટ ન કરે બહુ લાંબો, એ બીજે ગાય દોવાવી ગયા એટલે તાત્કાલિક બધી ગાયો દોવાઈ જાય એમ. તો બ્લોગ જોયા પછી તમને બ્લોગ પસંદ આવતો હોય તો પછી ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજે, એટલે અવારનવાર નવા વિડીયો તમારી પ્રોફાઇલ ઉપર શો થાય. અને ગાય દોતા આવડે છે કે નહીં મને કોમેન્ટમાં જરાક કહી દેજો. જો કોમેન્ટ સેક્શન ઓન હશે તો કોમેન્ટ કરજો, ઓફ હશે તો ન કરતા, તો આમથી કોમેન્ટ ન થાય. તો હવે રજા લઈએ. આ હતો આજનો આપતો વિડીયો. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. બ્લોગ છે, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો. જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે એક આવા જ બ્લોગ સાથે. ત્યાં સુધી રામ રામ. જય માતાજી.